जाफराबाद तालुकाना शियारबेट गाममां हजु एक पण कोरोनानो केस पॉजिटिव नોંધાયો નથી। પહેલી લહેર ગામડાઓ સુધી પહોંચી ન હતી। ગ્રામીણ વિસ્તારમાંથી થોડા થોડા કેસો નોંધાતા હતા, પરંતુ બીજી લહેરે ગામડાઓ સુધી પહોંચી ગઈ છે। ત્યારે રાજ્યમાં એક એવો વિસ્તાર છે કે જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી। ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાની વચોવચ આવેલ શિયારબેટ ગામ કોરોનાના કહેરના એક વર્ષ પછી પણ મુક્ત ગામ છે। અહીં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। શિયારબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલું છે। ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે જ્યાં માત્ર દરિયાઈ માર્ગે હોડી કે બોટ થકી જઈ શકાય છે। શિયારબેટના લોકો કામ વગર બહાર જતા નથી, જેથી તેઓ લોકોના સંપર્કમાં ઓછા આવે છે। શિયારબેટમાં કોઈ પણ વ્યક્તિને જવું હોય તો પીપાવાવ જેટી નજીકથી ખાનગી બોટ મારફત શિયારબેટ ગામમાં પહોંચી શકાય છે। ગ્રામજનો સાથે આરોગ્ય વિભાગના લોકો પણ શિયારબેટ બોટ મારફતે જવર જવર કરે છે। શિયારબેટના સરપંચ હમીરભાઈ શિયારે આ અંગે જણાવ્યું હતું કે હજુ સુધી અહીં એક પણ કોરોનાનો કેસ આવ્યો નથી। જ્યારથી કોરોનાનો કહેર ચાલુ થયો છે ત્યારથી અમારા ગામમાં કોઈને કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી। અહીં વેક્સિનની પણ કામગીરી ચાલુ છે। અત્યાર સુધીમાં 472 ઉપરાંત લોકોને વેક્સિન આપવામાં આવી છે। અમારા ગામના રહેવાસીઓ કામ વગર બહાર આવતા કે જતા નથી। હાલ શિયારબેટ ગામે કોઈ અજાણ્યા વ્યક્તિને ગામમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મારું નામ જીવરાજભાઈ ગુજરિયા છે, હું સામાજિક કાર્યકર શિયાળબેટ। આ ગામની અંદર સ્ટાર્ટથી જ્યાં કોરોના આવ્યો ત્યારથી લોકડાઉનથી અત્યાર સુધીમાં શિયાળબેટમાં એક પણ કેસ નથી, અને લોકો નિયમનું પાલન કરે છે, સેનિટાઈઝર લગાડે છે, માસ્ક પહેરે છે। પ્લસ બીજા નંબરમાં એમ કે અમારા ગામમાં ગમે એ બહારનો વ્યક્તિ આવે છે તો જે કે રીતે એની પૂછપરછ થાય છે કે ભાઈ ક્યાંથી આવે છે અથવા એ ટેસ્ટ કરાવેલો છે, સ્થાનિક આવીને લોકો ખાસ કરીને પંચાયતની અંદર અમારા ગ્રામજનો લેવલે એક મિટિંગ થાય છે કોરોના બાબતે, કે લોકોને જાગૃત કરવા માટે એક મિટિંગ થાય છે પંચાયતની અંદર। પછી ગામમાં અમે અમારી ટીમ સાથે બધા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ તમે માસ્ક ફરજિયાત પહેરો, સેનિટાઈઝર લગાડો અને નિયમ પ્રમાણે સરકારની ગાઈડલાઈન મુજબ તમે લો। શિયાળ અમીરભાઈ નગાભાઈ શિયાળ, શિયાળબેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજ સુધીમાં શિયાળબેટમાં એક પણ પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો નથી। એનું કારણ એ છે કે સૌથી પહેલાં તો અમે શરૂઆત કરી 5,000 માસ્ક ઘરે ઘર જઈ અને વિતરણ કર્યા, પછી સેનિટાઈઝર ગામને અને હેલ્થ વાળાથી ગોળી એ શરૂઆત કરાવી, અને જે માણસો આવે બહારથી એને માસ્ક વગર એસઆરડીને કહેવામાં આવે કે ભાઈ માસ્ક વગર હોય તો એને ડંકેથી જ પાછા મોકલી દેવાના, અને બોટવાળાને કે બહારનો માણસ હોય એને પૂછ્યા સિવાય અંદર લાવવાનો નથી, એવી કાળજી રાખી અને શિયાળબેટની અંદર ગલીએ ગલીએ બહારની અજાણી વ્યક્તિ હોય તો પૂછીને માસ્ક પહેરાવીને આનું અમે કોરોનાથી રક્ષણ કરવા માટે શિયાળબેટમાં કટિબંધ છીએ। અમારી જે માસ્તરો છે, શિક્ષકો છે, હેલ્થ સેન્ટરવાળા ડૉક્ટરો છે, તેમજ ઉપસરપંચ અમારી સાથે છે, તાલુકા સદસ્ય અમારી સાથે છે, તેમજ ગામના યુવા મિત્રો અમારી સાથે રહી અને અમને મદદ કરે છે। જ્યાં ત્યાં હોય કોરોનાની બીમારી ફેલાવતો તો ઘરે ઘરે જઈ અને એને રક્ષણ આપે છે અને સેનિટાઈઝર અને માસ્ક આપે છે। મારું નામ છે વેલજીભાઈ રામભાઈ બામણીયા, હું એસઆરડી સભ્ય તરીકે ગામમાં ફરજ બજાવું છું સૌંદર્યા કિનારે। અમે માનો કે સેનિટાઈઝ, પછી મોઢે માસ્ક, પછી માનો કોઈ બહારની વ્યક્તિ આવે તો એને અમે પૂછપરછ કરીએ છીએ અથવા એને માસ્ક ન બાંધ્યું હોય તો બંધાવીએ છીએ, એવી અમારા ગામમાં ફરજ નિયમ રાખીએ છીએ, સરકારને નિયમ પ્રમાણે હાજરી છીએ, એટલે અમારા ગામમાં એક બી કોરોના કેસ હજી આવ્યો નથી। અને અમારે ભગવાનની સામે એવી માગણી છે કે હજી એક બી કેસ અમારા ગામમાં આવે નહીં, એવી અમે સરકારની ગાઈડલાઈન તરીકે બહુ સેફટી સુરક્ષા રાખીએ છીએ। જય જય ભારત। મહેશ્વરુ, દિવ્યાંગ ન્યૂઝ, રાજુલા।